પ્લાન્ટનું મતદાન અહીંયા ચાલુ થઈ ગયું છે. ઘણા બધા પોલીસકર્મી, પોલીસ ઓફિસર્સ, મિત્રો, હોમગાર્ડ વોટિંગ માટે અહીંયા ઉપલબ્ધ થયા છે અને આ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. આના પરિણામે કોઈ પોલીસકર્મી, હોમગાર્ડ, એસટીવાળા મતદાનથી વંચિત નહીં રહે અને એ એમના મતદાનનો ઉપયોગ કરી શકશે, એમના અધિકારનો ઉપયોગ કરી શકશે. અજય પરમાર, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, આણંદ. અરવલ્લી જિલ્લાના 32 બાયડ માલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા દ્વારા માલપુર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં સભા સંબોધવામાં આવી. અરવલ્લી જિલ્લાના 32 બાયડ માલપુર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા દ્વારા માલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં સભા સંબોધી હતી, જેમાં માલપુર તાલુકાના કેટલાય વિસ્તારોમાં આજે કેટલાય ગામડાઓમાં વિકાસથી વંચિત છે, તે ગામડાઓમાં લાઇટ, પાણી, રસ્તાઓથી વંચિત છે, ત્યારે ધવલસિંહ ઝાલા દ્વારા ગામડાઓનો વિકાસ કરવા માટેની આશા દર્શાવી હતી. ધવલસિંહ દ્વારા જણાવ્યું હતું કે જો મને તમારો કિંમતી વોટ આપી અને વિજય બનાવશો તો આ સમસ્યાઓનો ઉકેલ લાવશું. ધવલસિંહ દ્વારા ભાજપના ઉમેદવાર પર કટાક્ષ કર્યા હતા. બાયડ 32 વિધાનસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી મેં ઉમેદવારી કરી છે અને ગામડે ગામડે નાનામાં નાની મિટિંગો કરીને પ્રતિસાદ મળી રહ્યો છે. મિટિંગોમાં પબ્લિક સ્વાગત કરવા ઉમળકાભેર આવી રહી છે અને દરેક લોકો એમ પ્રશ્નો કરીને વાતો કરી રહ્યા છે કે ભૂતકાળના ધારાસભ્યએ આ અહીંયા કશું જ કર્યું નથી, જે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ગયા છે અને એના જ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવાવાળા લોકો ફરીથી મત આપવા આવે છે ત્યારે પબ્લિક એને જાકારો આપી રહ્યું છે અને સામે એક યુવાન તરીકે મારા પર એટલો વિશ્વાસ સાથે મારી જોડે રહીને એ લોકો ખભેથી મિલાઈને મતદારો મને મત આપવા માટે સામેથી મને બોલાવી રહ્યા છે કે મારા ગામની અંદર મિટિંગ કરો અને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. હું ઋણી છું આ મતદારોનો. જો મારો વિજય થયો તો આ મતદારોના કોઈ પણ કામ, કોઈ પણ પ્રશ્નો હશે તો એને નિખાલસતાથી અને મહેનતથી રજૂઆતો કરીને પણ પૂરા કરવાનો પ્રયત્ન છે. ભરત કડિયા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, અરવલ્લી. બગસરા તાલુકાના શિલાણા ગામમાં ભાજપના આગેવાનોને પ્રચાર માટે પ્રતિબંધ